ધોરણ આઠમાં આજે આપણે પ્રકરણ બે એક ચલ સુરેખ સમીકરણની શરૂઆત કરી રહ્યા છીએ આમ આ પ્રકરણ વિશે તમે હું જો એવું તમને યાદ કરાવું તો ત્રીજા ચોથા ધોરણમાં ભણતા હશો અથવા તો એવું પણ કહી શકાય કે પહેલીવાર બીજા ધોરણમાં તમારે કોઈક પેટર્ન વગેરે પૂરી કરવાની આવી હશે ત્યારથી તમને આ આવડે છે મિરેકલ તો જે પ્રકરણ તમને બીજા ધોરણથી આવડે છે એ પ્રકરણ હવે ફરીથી ખાલી થોડી કેટલીક વાતોને યાદ કરી લેવાનું છે એટલે સરળ છે આજે આપણે પુનરાવર્તન અત્યાર સુધીમાં તમે જે શીખ્યા છો એની વાત ફરી એકવાર કરી લઈશું અને તમને એવું જ નાનકડું કામ આજે સોંપીશું જુઓ પ્રકરણ એકમાં આપણે બહુ બધો સમય લેવો પડ્યો તેનું કારણ એવું હતું કે જ્યારે આપણે આવી રીતે વિડીયો વડે તમને મોકલાવ્યું પછી મેં તો સતત પૂછ્યા જ કર્યું તમને પણ પીરસનાર પૂછ્યા કરે કે ખાવ છે ખાવ છે દાળ 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 એવું પેલા આવતો હોય ને દાળ દાઢ દાળ ભાત શાક લાડુ 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 આપણે કશું બોલ્યા જ નહીં અને આ બોલ્યા નહીં જેટલા બોલ્યા નહીં આ બધાને હું નહીં કહું કેટલા બધાએ તો સરસ મને સવાલો સામે પૂછ્યા અને એ બધા લોકોને આવડી પણ ગયું પણ જે બોલ્યા નહીં એ બધા ભૂખ્યા રહી ગયા એવું કુલદીપભાઈએ જે ટેસ્ટ લીધો એમાંથી ખબર પડી છે એટલે એના પછી પાછું એના માટે ફરીથી બીજો એક દિવસ વધારાનો આપવો પડ્યો અને એ આપ્યા પછી ફરી આવડ્યું કે નહીં એ ચકાસવા માટે ફરી સમય આપવો પડ્યો સી સમય આપવામાં વાંધો નથી પણ જો તમે આવ્યું કરતા જાઓ સવાલો તરત તરત ન પૂછતા જાઓ તો એ વાત વધારે ખેંચાતી જશે એટલે આજે હવે પછી કોઈપણ રીતે આવી ભૂલ ન થવા દેતા આજે માત્ર ચાર નાની નાની વસ્તુઓ જે તમે બહુ પહેલાં શીખી ગયા છે હું એકવાર કહીશ અને એમાં તમને સહેજ પણ ડાઉટ લાગે કે ચો યે ક્યાં હે તર્ત પૂછી લેજો બરાબર તો જોઈએ ચાર વાતો કઈ છે એમાં કોઈ જે સમીકરણ છે એને સમ કરવું તુલા કરવું સમતોલ કરવું એના વિશે આપણે અત્યાર સુધી વાત કરી છે આપણે જાણીએ છીએ તેમ આપણે ચાર પ્રકારની ક્રિયાઓ છે એક છે એક્સ વત્તા પાંચ બરાબર આઠ હવે સમીકરણનો ઉકેલ મેળવવો એટલે કે આ એક્સની કિંમત શોધવી આવી એક સંખ્યા આપી છે તમને એક્સ વત્તા પાંચ બરાબર આઠ તો એના માટે આની બરાબર આવું ચિહ્ન માટે એક્સ બરાબર કેટલા તો આ બાજુમાં જે બરાબરની આ બાજુમાં જે પાંચ છે એને દૂર કરવાના છે તો એની વિરોધી સંખ્યા ઋણ પાંચ ઉમેરીએ તો અહીંયા શૂન્ય થઈને સમીકરણનો નિયમ છે કે બંને બાજુ ઋણ પાંચ ઉમેરવા પડે એટલે એ આઠમાંથી બાદ કરવા પડે તો એક્સ બરાબર આઠ ઓછા પાંચ અહીં બરાબર સમજજો અહીંયા વધતા પાંચ હતા એ આ બાજુ એની વિરોધી સંખ્યા તરીકે ઓછા પાંચ તરીકે વર્ષશે માટે એક્સ બરાબર ત્રણ થેટ આ એનો ઉકેલ મળી ગયો પૂરું દાખલા તરીકે બીજું જો હવે આ જ વસ્તુ એક્સ ઓછા છ બરાબર ચાર હોય તો હવે અહીંયાથી ઓછા છ દૂર કરવાના છે તો બંને બાજુ વધતા છ ઉમેરવા પડે એટલે અહીંયા ઓછા છમાં તો આપણે વધતા છ ઉમેરશું એટલે અહીંયા તો શૂન્ય થઈ જશે આપણે લખવાની પણ જરૂર નથી સીધું એક્સ થઈ ગયો બરાબર ચાર વધતા છ અહીંયા જોજો અહીંયા ઓછા છ હતું તો વધતા છ ઉમેરવાના થયા સમીકરણની આ બે ભાગ પડ્યા એની બીજી બાજુ પર માટે એક્સ બરાબર દસ આ જવાબ થઈ ગયો વત્તામાં ઓછા થઈ ઓછા હતા તો આપણે વત્તા કર્યા પાંચ એક્સ બરાબર પંદર હવે આમાં એક્સની કિંમત શોધવાની છે તો હવે અહીંયા જોવું એ પડે કે આ પાંચ અને એક્સ વત્તા વડે જોડાયેલા છે ઓછા વડે જોડાયેલા છે ગુણ્યા વડે જોડાયેલા છે કે ભાગ્યા વડે જોડાયેલા છે આ ચાર સિવાય તો જોડાયેલા હોય જ ન શકે ક્રિયાઓની દ્રષ્ટિએ કાં તો વધતા હોય ઓછા હોય ગુણ્યા હોય કે ભાગ્યા હોય તો પાંચ એક્સ શું છે તો એ ખરેખર તો પાંચ ગુણ્યા એક્સ છે હવે આ પાંચ ગુણ્યા એક્સમાંથી પાંચને દૂર કરવા માટે એની વ્યસ્ત પાંચનો વ્યસ્ત શું થાય તો એક પાંચ એક પંચમાંશ વડે ગુણવા પડે બંને બાજુ પર સમીકરણની આ બંને બાજુ પર એક પંચમાંશ વડે ગુણવાના થાય તો અહીંયા તો પાંચ એક્સને ગુણીશું એટલે તો પાંચ એકા પાંચ ઉડીને એકડો થઈ ગયો એક્સ એક એટલે પછી ફરી લખતા જ નથી આપણે સીધો એક્સ જ લખીએ છીએ બરાબર પંદર છેદમાં પાંચ કેમ પંદર છેદમાં પાંચ આવો પ્રશ્ન થવો જોઈએ પંદર છેદમાં પાંચ ક્યાંથી આવી ગયા તો આ પંદર ગુણ્યા એક કરીએ તો ઉપર પંદર એકા ને છેદમાં પાંચ થવાના જ છે તો જ્યારે આવું થાય ત્યારે આમ યાદ રાખવાનું કે એના છેદમાં જયા તો હવે પાંચ તરી પંદર માટે એક્સની કિંમત થઈ ગઈ એક્સ બરાબર ત્રણ ચોથી એક વાત એક્સ ભાગ્યા ત્રણ આમ કહેશો અરે આ તો છેદમાં છે ને તો છેદ ગણો કે ભાગ્યા ગણો સરખી જ વાત છે બરાબર આઠ હવે અહીંયા શેના વડે જોડાયેલો છે તો કે ભાગ્યા વડે તો આપણે શું કરવું પડશે ભાગ્યા અને ગુણ્યા વત્તા અને ઓછા ઓછા હતા તો આપણે એની વિરોધી વધતા વડે એ સંખ્યાને દૂર કરી વત્તા હતા ત્યાં એની વિરોધી ઓછા વડે દૂર કરી ગુણ્યા હતા આના પહેલાંના દાખલામાં તો આપણે એને ભાગ્યાના એટલે કે એની વ્યસ્ત સંખ્યા વડે દૂર કરી તો ભાગ્યા છે તો શું કરવાનું ગુણ્યા કરેક્ટ તો એક્સ છેદમાં ત્રણ છે તો ત્રણની વિરોધ વ્યસ્ત સંખ્યા કહી તો કે ત્રણ એકાંશ ત્રણ ત્રણ જશે તો એક્સ રહેશે પણ પછી આઠને પણ ત્રણ એકાંશ વડે ગુણવા પડે ને સમીકરણના નિયમ મુજબ બંને પલ્લામાં સરખું મૂકવું પડે તો માટે એક્સ બરાબર આઠ ગુણ્યા અહીંયા જે એક ત્રત્યાંશ હતા અહીંયા વ્યસ્ત કરીને ત્રણ એકાંશ એકડો ન લખો તો પણ ચાલશે માટે એક્સ બરાબર ચોવીસ ચાર દાખલા છે ફરી એકવાર જોઈ લઈએ જ્યારે વત્તા વડે સંખ્યા જોડાયેલી છે તો વત્તા પાંચની વિરોધી ઓછા પાંચ વડે આ બાજુથી અહીંયાથી તો દૂર થઈ ગયા વિરોધી વડે અહીંયા ઓછા પાંચ એટલે આઠ ઓછા પાંચ ત્રણ જવાબ આવ્યો ઓછા છ હતા સમીકરણની બીજી બાજુ એને બંને બાજુ કર્યા પણ આપણે આ સ્ટેપ નહીં લખતા એટલે વત્તા છ થયા તો એક્સ બરાબર ગુણ્યા વડે જોડાયેલા હોય ત્યારે ભાગ્યા કરવાના અને ભાગ્યા વડે જોડાયેલા હોય ત્યારે ગુણ્યા કરવાના આવા આ જે ચાર પ્રકારના દાખલા છે એવા આનથી વધારે અઘરા આવડતા હોય તો પણ કે ઓછા આવડતા હોય જેમાં ચલ ચલ એટલે આ એક્સ એ બી સી વાય ઝેડ આવી જે ચલ સંખ્યાઓ છે તે વત્તા વડે જોડાયેલી હોય ઓછા વડે જોડાયેલી હોય ગુણ્યા વડે જોડાયેલી હોય અને ભાગ્યા વડે જોડાયેલી હોય આવા બે બે દાખલાઓ તમારે ગણવાના છે સંખ્યા તમારી જાતે પસંદ કરવાની છે દાખલા તરીકે હું એકાદ સંખ્યા લખું વત્તાવાળી એક એક લખી દઉં છું તમે બીજી જાતે એક બનાવજો આની યાદ લખવી જરૂર નથી એક્સ વત્તા ત્રણ બરાબર દસ આ એક થઈ ઓછાવાળી બનાવીએ તો હું આવું કહું કે એક્સ ઓછા ચાર બરાબર પાંચ ગુણ્યાવાડી બનાવ્યું હોય તો હું આવું કહીશ કે દસ એક્સ બરાબર બે ભાગ્યાવાળી બનાવી હોય તો હું કહીશ કે એક્સ પંચમાંશ બરાબર પચીસ આવી બીજી બનાવતા જજો અને એટલા દાખલાઓ ગણી અને મને મોકલાવજો ચાલો એકદમ સરળ કામ છે હું જોઉં તો ખરો કે કોણ વ્યવસ્થિત રીતે પૂરું કરે છે